નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સિદ્ધપુર ખાતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી નગરપાલિકા કોર્પોરેટરો તથા ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા કરવામાં આવી. અમીરગઢ પોલીસ દ્વારા 33,960 વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા. હાલોલમાં હજરત સૈયદ રોશન અલી બાબાની 64મા ઉર્સની ઉજવણી હર્ષ ઉલ્લાસપૂર્વક કરાઈ. હવે આગળ વાત કરીએ તો માગરોલની. માગરોલના સુલતાનપુર ખામે કુવામાં પડી જતા ખેડૂતનું મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વાઘપુર જતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં હોય ગામજનો દ્વારા રસ્તાને લઈને માંગ ઉઠવા પામી છે. લીમખેડા તાલુકાના મંગળમુહરી ગામે ઇન્દોર હાઈવે નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. સાબરકાંઠા જિલ્લામાં પપૈયાના ભાવ 300થી ઘટીને ₹50 થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન. આવક કરતા ખર્ચ વધી જતા ખેડૂતો પરેશાન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નનનપુર ખાતે આવેલ શ્રી ઉમિયા માતાના ફોટો મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ યોજાયો. રાજકોટમાં પિતાની અરથીને 7 દીકરીઓએ કાંદો આપી શમશાને જઈને અંતિમ વિધિ કરી. કારા કાચવાળી કાર લઈને ફરતા પોલીસ કર્મીને સુરતના વકીલે ભરાવ્યો 2,000નો દંડ. કોંગ્રેસ ભાજપ બધા સરખા, પ્રદેશ પ્રમુખે લગ્નમાં ઠુમકા લગાવ્યા. પૂર્વ પાકિસ્તાની દિગ્ગજનું નિવેદન, કોહલીએ કેપ્ટનશીપ છોડી નથી, છોડાવવામાં આવી. ક્રિપ્ટો કરન્સીમાં ભૂકંપ, બિટકોઈનનો ભાવ ઊંચી સપાટીથી અડધો થયો. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને પોતાના લગ્ન કેન્સલ કર્યા. કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા 7 ગુજરાતીઓ પકડાયા, તમામ કલોલ અને માણસાના વતની. સિરીઝ ગુમાવ્યા બાદ ત્રીજી વનડેમાં એલકે રાહુલે ટીમમાં કર્યા 4 ફેરફાર. ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.